કસારી માંડવના ભાડા ભોગવા કંદારે શોભી થાય છે મોતો રાતી ભાડો હિતેના તારા કાંતો પીકોરા મોરના ભાડો આહરી ભટાણી જડી આવી તારા મેક રાતી ભટાણા બેડા કસારી માંડવના ભાડા ભોગવા કંદારે શોભી થાય છે મોતો રાતી ભાડો હિતેના તારા કાંતો પીકોરા મોરના ભાડો આહરી ભટાણી જડી આવી તારા મેક રાતી ભટાણા ઠકનેરા મિત્ર ભાડા ભાડો તાણા પાણી ભાડા હાથી હું ભાડા ભાડા ભટાણા હિંગોળો કાંતો ભટા ભાડા પીકા ભાડા ala padi lega ala padi ala ala લઈ લેશું હો તારું ગીત પછી કઈ ન હોતા પવન ને પાણી જળા થળા અહંકાર આપણી પાસે દુનિયાના દેશોમાં ફરી મજા આવે જાય મજા આવે પણ આપણા જેવી ઋતુઓ ક્યાંય નથી આપેલી બોલો હા ન્યા બજાર અમે હમણાં ગયા હતા આપણા બધા અહીંના સનાતનીઓ હોય એટલે અમને પીપળો ને તુલસી ને બધું હોય ને કે ભાઈ હોય તો સારું આપણા આંગણામાં તો એને ઘરમાં રાખવું પડે બહાર બળી જાય બરફ ન પડે તેની હવા લાગે ઘરમાં પછી હીટ ચાલુ કરે ને એને આવડાવડા પછી મોટા તો બહુ ન થાય પણ તઈ મને વિચાર થાય કે આપણી માટી તો કેવી છે જે વાવો ઈ થાય જ્યાં વાવો ન્યા થાય ન્યા મગન ન હોય ત્યાં બિલ્ડિંગ તરેડ પડે ત્યાં પીપળો ઉગે આથી હારી ધરતી ક્યાં મળે તમે વિચાર કરો માથા વાવો તો માથા ઉગે ઈ આપણી ધરા છે અને એટલા માટે આવો ડાયરો આવો ભાઈ ભાઈ પધારો પધારો એટલે આપણા ધર્મ કોઈ પૂછે તમારા સનાતન ધર્મ ને કેટલા વર્ષ થયા તો આ સપાકરુ સાંભળજો આ સપાકરુ કહે છે સનાતન ધર્મ કેદુણો છે મહાત્મા ઈશ્વરદાસજી નું સપાકરુ છે કઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર ભેદ વાણી માત્ર ન હોતા વિવેક ધર્મ કર્મ તદ સુર ન હોતા આકાશ ધરા રમૈયા રામે હે રામા ઉતા આપે બુદ્ધિ થકી કીર્તાર સંતી ની પાઈ દે રીતિ સિદ્ધિ નવે ને તૈયાર કરો સર મારા બેના સબ સુજે નાહી દીધો કોઈ જોવતા સરું
લાલ મેરા છોટા સાહેબા. આપ એક એક શબ્દ ને સમજો એટલે થોડું તારણી સાહિત્યમાં ક્યારેક ક્યારેક ડોક્યું કાઢું હું, આપને મજા આવશે. હનુમાનજી મહારાજ શું કામે આપણે એને યાદ કરીએ છીએ? લંકાના યુદ્ધના મેદાનમાં નાયતનું તો નહીં પણ જાયતનું કોઈ નહોતું ભગવાન રામની પાસે. લક્ષ્મણને મૂર્છા આવી એટલે રામ એકલા, બાકી તો રીસને વાંધી રહ્યા હતા. પોતાની નાયતનું નહીં જાયતનું કોઈ નહોતું. ચારે બાજુથી મોત મોતના માકારા થતા હતા, રાક્ષસોના કિકિયારા થતા હતા, બાણની ધણનાટીઓ બોલતી હતી. લક્ષ્મણ સે મૂર્છામાં પીડ્યા હતા. અંબુને જઈને કીધું કે હનુમાન તું છો ને રામને રોવું પડે. પાસે આવીને કીધું પ્રભુ શું કામ રહો? તો કે આ વૈદ્ય એમ કે છે કે સંજીવની હુરજ નારાયણ ઉગે એની પેલા આવી જાય તો લક્ષ્મણ ઉભા થાય. અને સંજીવની હિમાલયમાંથી કેવી રીતે આવે, હુરજ ઉગે એની ઉદય ઉદય થાય એની પેલા કેવી રીતે, વાતમાંથી વાત વાતમાંથી વાત આવતી જાય. એટલે પણ હું તમને આ મને ગમે એટલે આ હનુમાનજી યાદ આવ્યા એટલે વચ્ચે ગાતા ગાતા. અને એ વખતે હનુમાને કીધું પ્રભુ તમારો હુકમ હોય તો, કે હું કહું તો હનુમાન રામ કે છે સંજીવની હુરજ ઉગે એની પેલા હિમાલયમાંથી આવી જાય. અને ઉભો થયો ભાઈ બજરંગન. હા 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 શું તાકાત છે સાહેબ. આજ પણ હનુમાનજી મહારાજ ને હાચા ઉપાસક હોય મંદિરે જાય અને બે હાથ જોડીને કહી કે હે દાદા હનુમાન તન મન ધન થી વિશ્વાસ થી તને સાંભારું છું, હે હના એમ બોલો. અને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો અંજની નો જાયો ન કહેવાય, ભલા મને એક વાર વિશ્વાસ રાખજો. હનુમંત કહત સુન રામ પ્રભુ મેં બાનર એસી કરું કે આખી લંકા ઉખાર રાવણ સમેક દક્ષણ. વાત નથી કરતો. અને આ સીતાજી છે લંકામાં એટલે હનુમાનજી કૂદ્યા અને જાય છે એ તો આપ જાણો. પણ કૂદવા પેલા વાનરો બધા કે હનુમાન ગોતી ને આવજે, નકર વિભીષણે બધાને સોરી અંગતે બધાને કહી દીધું, યુવરાજ અંગતે બધાને કહી દીધું હતું સુગ્રીવેન બેય કે જો તમે સીતાજી ની ભાળ લઈને નહીં આવો મરી જાવ, મોઢું નહીં દેખાડવાનું. લંકા જવા માટે પહાડ ની માથે પગ દઈને જયારે કૂદ્યા ત્યારે કેટલી ગતિ થી ગયા તા સાંભળો. કવિ અમારા નરહરદાસજી કે દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમ નું છૂટ્યો બંદૂક ભાઈ તોપ માંથી ગોળો છૂટે એટલી સ્પીડમાં ગયા હનુમાન. પછી કવિ મજા ન આવી, ના ના એની સ્પીડ તો નો એટલી બધી એટલી જ નહીં હાવ વધારે એમ. પેલા કે તોપના ગોળાને જેમ પછી કે નહીં તો એમ નહીં. દિગ્ધ ના આલી ગોળા દિગ્ધ છો હિમ નું છૂટ્યો હિમાલય ની માલિકો અરે હિમાલય ના બરફ ની માથે થી ઉપર થી આવતો હળુ એમ તો કે ના એમ નહીં એની એટલું બધું. દિગ્ધ ના આલી ગોળા દિગ્ધ છો હિમ નું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જ નું તૂટ્યો. આભા મંડળ માંથી ખરે જે તારો તૂટતો આપણે જોઈ ઘણી વાર. ઈ જેટલી સ્પીડ માં આવે એટલો તો કે ના વળી પોતે ને પોતે નહીં એમ એટલી એ નહીં એ ઓછી પડે છે. તારા જન તૂટ્યો રામ સરાસન બાણ મનુ મોશોરી પુમારન ભગવાન રાઘવેન્દ્ર સરકાર એનું બાણ રાક્ષસોને મારવા માટે છૂટે એટલી ગતિમાં તો કે હા નહીં પછી કે નહીં એટલી નહીં એમ એ ઓછી પડે છે. રામ સરાસન બાણ મનુ મોશોરી પુમારન કનકાચલ દિગ્દશો કીધો ગમન સકારન. કનકાસળ નો હોના નો પહાડ જેમ ઉભો થતો હોય ને હનુમાનજી જે પહાડ ની માથે મચરક મારી હતી ને કૂદકો મારવા માટે ઈ પહાડ ના ચૂરણ કેવા થયા, ભાદરવા મહિનામાં મધમસ્ત હાથી આયલો જતો હોય ને કોકે પાકેલું મોટું સીફડું મૂકી દીધું હોય બજારમાં, ઈ સીફડા ઉપર હાથી નો પગ પડે અને સીફડા નું ગરબ ને સીફડા ના બીન પાણી સાયલ ના રેલા જેમ નીકળે ને હનુમાને જે પહાડ ઉપર પગ દઈને કૂદકો માર્યો એ પહાડ ની એવી દશા થઈ હતી. કનકાચલ દિગ્દશો કીધો ગમન સકારણ જાનકી દરસ હજી મજા નથી આવતી નરદાસ ને એટલી સ્પીડે નહીં કે તો હવે સાંભળજો. જાનકી દરસ અભિલાષ જીય છિદત જુગવર સનહી સન કરી રૂપ વીર હનુમાન કો અન માન હું ધાયો રામ મન. ભગવાન રામ નું મન સીતાજી ને મળવા કેટલી સ્પીડ માં જાય એટલી સ્પીડ માં હનુમાનજી મહારાજ લંકા માં ભૂગ્યા હતા ભલા મણા, આટલી સ્પીડ માં હનુમાન ગયા હતા. આ ચારણી સાહિત્ય છે ઈ હનુમાનજી મહારાજ. એટલે આ ગીત માં મને ઘણી કહેવાનું મન થાય. જો કેસરી કે લાલ મેરા છોટા સાહેબા મેરા રામ જી સે કહે દે ના દે સિયા રામ મેરા રામ જી સે કહે દે ના દે સિયા રામ. જો કેસરી કે લાલ મેરા છોટા સાહેબા
દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળા.